સ્ટેટ જીએસટીની ટીમે જૂનાગઢમાંથી 227 કરોડનું બોગસ ઈ વે બિલ કૌભાંડ ઝડપી પાડ્યું. કૌભાંડના ખુલાસા બાદ જૂનાગઢના 9 વેપારીઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો. બોગસ જીએસટી નંબર દ્વારા આ કૌભાંડ આચરાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જૂનાગઢની કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું પેપર લીક થયું છે. એસવાયબીએસસી કેમેસ્ટ્રીનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પરીક્ષા રદ કરાઈ હતી અને કેમેસ્ટ્રીની પુનઃ પરીક્ષા 10 એપ્રિલે લેવામાં આવશે. તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પેપરની જાણ વિદ્યાર્થીઓએ કોલેજના સંચાલકોને કરી હતી ત્યારે કોલેજના પ્રશાસને મામલાને ગંભીરતાથી લેતા સંચાલકોએ પોલીસ ફરિયાદ કરી અને જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 2ની મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી. નવા જંકશન વિસ્તારમાં આવેલા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ન મળતા મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ ફી વધારાનો વિરોધ કર્યો હતો. ₹5000નો ફી વધારો કરાતા જ વાલીઓમાં ફી ઘટાડાની માંગ સાથે સ્કૂલ કમ્પાઉન્ડમાં જ ધરણા કર્યા હતા. વાલીઓએ માંગ કરી કે વધારેલી ફીને ઘટાડવામાં આવે અને FRCના નિયમ મુજબ ફી નક્કી કરવામાં આવે. તો CBSEના વિદ્યાર્થીઓને ગુજરાત શિક્ષણ બોર્ડના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ વાલીઓ અને સ્કૂલ સંચાલકોની બેઠક મળી હતી, જેમાં સ્કૂલ સંચાલકે વાલીઓની તમામ માગણીઓ સંતોષવાની લેખિતમાં બાંયધરી આપતા જ મામલો શાંત પડ્યો હતો. અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની હત્યા કરાઈ છે. મૂળ વલસાડના કલવાડાના રહેવાસી ભીખુ પટેલની તેમની જ મોટેલમાં હત્યા કરાયેલી લાશ મળી આવી. અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પત્નીની અદલાબદલીની ફરિયાદ નોંધાઈ. એક મહિલા તેના પરિવાર સાથે મનાલી ફરવા ગઈ ત્યારે તેને કેફી પીણું પીવડાવીને ઘટનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ થઈ છે. આ મહિલાએ પતિ, સાસુ સસરા અને પતિના મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના ચાંદખેડામાં આવેલા સુભાષનગર સોસાયટીમાં એક મકાનમાં લૂંટની ઘટના બની છે. એક મકાનમાં 2 લૂંટારૂઓએ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ₹600ની લેતી દેતીમાં એક યુવકની હત્યા કરવામાં આવી, જેથી રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી. મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાસકાંઠાના પાલનપુરના ગેમરપુરા વિસ્તારમાં યુવક પર હુમલો થયો હતો, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. મહત્વનું છે કે તલવાર વડે 5 દિવસ પહેલા આ યુવક પર હુમલો કરાયો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં યુવકની બોથર પદાર્થ મારીને હત્યા કરવામાં આવી. અજાણ્યા શખ્સોએ ઇમરાન ઉર્ફે ઇમુ તાયાણીની હત્યા કરી છે. હત્યા બાદ આરોપીઓ ફરાર થયા હતા. રાજકોટમાં એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશન નજીક આ વ્યક્તિએ ઝેરી દવા પીને જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો. જોકે હાલ તો આ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. અમદાવાદના રાજપથ ક્લબમાં મેમ્બરશીપ કૌભાંડમાં આરોપી હાર્દિક ઠક્કરના આગોતરા જામીન મંજૂર કરાયા. મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે શરતો આધીન આરોપી હાર્દિક ઠક્કરના જામીન મંજૂર કર્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટ સાથે 4 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 2000ના દરની 29 નકલી નોટ મળી આવી. ક્રાઇમ બ્રાન્ચે કુલ 58000ની નકલી નોટ ઝડપીને આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જામનગરમાં રહેણાંક મકાનમાં સટ્ટો રમતા વ્યક્તિની LCBએ ધરપકડ કરી છે. ક્રિકેટના મેચ પર સટ્ટો રમતા આરોપીને પોલીસે 27000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. અમરેલીમાં ખાંભા નજીક તુલસીશ્યામ રેન્જમાં સિંહના 14 નખ સાથે વન વિભાગે એક ખેડૂતની ધરપકડ કરી. ખેડૂતને કોર્ટમાં રજૂ કરાતા ગીરગઢડા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. ચોટીલા લીંબડી નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને ટ્રક સામસામે અથડાતા મહિલા સહિત 2ના મોત નિપજ્યા. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો તો અન્ય ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.